બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના 3 સીઆરસીઓની શિક્ષણ માટેની મહેનતે સફળતા મળી છે. ધાનેરા તાલુકાના ધાકા થાવર તેમજ નેનાવા સેન્ટર શાળાના સીઆરસી દ્વારા બાળકોને શિક્ષણ મેળવવા માટેના સરકારના વિવિધ માધ્યમોની માહિતી આપવા માટે ટ્રેક્ટરની ટ્રોલી પર જ્ઞાન રથ બનાવી શિક્ષકો ગામે ગામ ફર્યા હતા. કોરોના મહામારીના કારણે ઓફલાઈન શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે અને છેલ્લા 2 વર્ષથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાએ જઈ શકતા નથી. ગુજરાત સરકાર દ્વારા શહેરી શિક્ષણની સાથે ઓનલાઈન શિક્ષણ આપવાની સૂચના આપવામાં આવી છે, જેમાં બાળકો પોતાના ઘરે રહીને શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષકો દ્વારા અવનવા અખતરા કરવામાં આવી રહ્યા છે. તેમાં વળી બાળકો વર્ગખંડમાં જે પ્રકારનું શિક્ષણ મેળવતા હતા તે ઓનલાઈન મેળવી શકતા નથી. તેથી બાળકો તેમજ બાળકોના વાલીઓમાં જાગૃતતા આવે તે માટે ધાનેરામાં જ્ઞાનરથ ફરી રહ્યો છે. બાળકો વિવિધ પ્રકલ્પોની સમજણ મેળવે અને નિયમિત અભ્યાસ સાથે જોડાયેલા રહે તે માટે ધાનેરા તાલુકાના ધાખા નેનાવા તેમજ થાવર સીઆરસી દ્વારા જ્ઞાનરથનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ જ્ઞાનરથ દ્વારા રોજે રોજ એક ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામમાં આવેલા જાહેર સ્થળો સહિત વિવિધ વિસ્તારોમાં પહોંચી શિક્ષણ વિભાગ કયા કયા માધ્યમથી શિક્ષણ આપી રહ્યું છે એ તમામ ટેકનોલોજીની માહિતી પહોંચાડવામાં આવી હતી. જ્યારે ધાનેરાના રમણ ગામ ખાતે પણ જ્ઞાનરથ આવી પહોંચતા ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી RV બોરિયાએ મુલાકાત લઈ બાળકો સહિત ગ્રામજનોને બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટેની સમજણ આપી હતી. જ્ઞાનરથની સાથે 12 જેટલા ગામોના 2000 કરતાં પણ વધારે બાળકોનો સંપર્ક કરવામાં આવ્યો છે, તેમજ 2500 જેટલા ગ્રામજનો સાથે સંપર્ક શિક્ષણના પ્રકલ્પોના ઓનલાઈન શિક્ષણ, જી શાળા, દિશા એપ્લિકેશન, માઇક્રોસોફ્ટ ટીમ, શેરી શિક્ષણ, વોટ્સએપ, સ્વમૂલ્યાંકન તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણની યોજનાઓની માહિતી આપી છે. ધાનેરા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બાળકોના શિક્ષણ માટેના જ્ઞાનરથના પ્રયાસને સફળ માન્યો હતો. આજે રમુણા ગામે જી શાળા અંતર્ગત જ્ઞાનરથ લઈને અમે આજે આવ્યા છે. આ જ્ઞાનરથ એવો છે કે જી શાળાની અંદર જે બાળકો છે શાળાએ નથી આવી શક્યા અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે શેરી શિક્ષણ કરીએ છીએ, એમાં અમે બાળકોને સમજાવવા માટે આજે જ્ઞાનરથ લઈને શેરીએ શેરીએ ફરીએ. જ્યાં સુધી અમારું શેરી શિક્ષણના પોઈન્ટ છે ત્યાં આગળ જઈ અમે બાળકો અને વાલીઓને સમજાવીએ છીએ કે શાળાએ શિક્ષણ ઓનલાઈન ચાલે છે, તો શાળા થકી જે એના અમારા શિક્ષકોના માધ્યમ ઓનલાઈન માધ્યમથી જે બાળકોને વિડીયો મોકલવામાં આવે છે, જે લિંક મોકલવામાં આવે છે, એ લિંક આધારે બાળકોને બરાબર શિક્ષણ મળે, અમે એને મોબાઈલ ઓનલાઈન શિક્ષણથી બાળકોને સારી રીતે ભણાવી શકાય એવા પ્રયત્નો કરવા માટે અમે સમજાવીએ છીએ. સાથે સાથે બાળકોએ શેરી શિક્ષણ અને શાળાએ બંને સાથે અમારા ગુરુજીઓ જઈ અને આ બાળકોને સમજાવવા માટે ઓનલાઈન પદ્ધતિથી ભણવા માટે પૂરો પ્રયત્ન કર. ગ્રામીણ કક્ષાના બાળકો કેળવણીના પાઠને યાદ રાખે તેની તમામ જવાબદારી શાળાના શિક્ષકોના શિરે છે. આ પ્રકારના નવા અભિગમો બાળકોના ભાવિ માટે ખરા સાબિત થયા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.